જૂનાગઢ જિલ્લાના માંગરોળના ચાંદવાડા ગામે બે વયવૃદ્ધ લોકોનું અપહરણ કરીને માર માર્યાનો બનાવ સામે આવ્યો. ઘેડની અંતરિયાળ જગ્યાએ જઈને માર માર્યો હતો. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાંદવાડા ગામે અપહરણ કરીને માર માર્યાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ ચાંદવાડા ગામે રહેતા ભોજ ગોવિંદભાઈ પરમાર અને દિનેશ ગોવિંદભાઈ પરમાર પોતાના વાડીના મકાનમાં સૂઈ રહ્યા હતા ત્યારે રાત્રિના સમયે અચાનક બે ગાડીઓ આવી અને તેમને ઉઠાવી જઈને અંતરિયાળ જગ્યાએ લઈ જઈને ઢોરમાર માર્યો હતો. પરિવાર દ્વારા જણાવેલ વિગતો મુજબ બે કારમાં 8 લોકો આવ્યા હતા અને ઘરનો દરવાજો તોડીને બંને લોકોએ ગાડીમાં બોલાવીને અંતરિયાળ જગ્યાએ લઈ જઈને ઢોરમાર માર્યો હતો. સાથે જ તેમના કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા, તેમજ હાથ પગ સહિતના માથાના ભાગે ઢોરમાર મારવામાં આવ્યો હતો અને મારી નાખવાનું પણ પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ નામ વગેરેની પૂછપરછ કરીને આંતરિયાળ જગ્યાએ મૂકી દેવામાં આવ્યા હતા. ત્યારે પરિવાર દ્વારા તાત્કાલિક રાત્રિના સીલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા જ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. હાલમાં બંને ઇજાગ્રસ્ત વૃદ્ધોને માંગરોળની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા. કાશિફ સામાર, ડીપી ન્યૂઝ, માંગરોળ. આવીને સીધા કેટલા બધા આધાર કાર્ડ લઈ ગયા. મોટા ભાઈનું આધાર કાર્ડ બતાવ્યું, બધી પણ તમારું આધાર કાર્ડ લઉં, આધાર કાર્ડ ખિસ્સામાં ન હોય, મેં નાઈટ પીર્યું એટલે હું તમને સુટકેસમાં કાઢીને આપું છીએ. તો સીધો પકડીને મને મોટરમાં ગાળી દીધું. પછી લઈ ગયા એ કયું ગામ હતું, એ ઓછાની બિલકુલ લઈ ગયા અમને. ત્યાં એક ગરનારું આવ્યું, ત્યાંથી સાઈડમાં એ ગાડી વાળી લીધી બાવરૂ વચ્ચે, ત્યાં અમને માર્યા. કેટલા જણા હતા? 8 જણા હતા. તમારું ગામ કયું? મારું ગામ આ મૂળ ગામ ચંદવાના. આવ્યા મોટરો લઈને, મોટરોમાં કંઈ ઓલા હતા ને નંબર બંબર લઈ આવીને એ કે અમને ઉપાડી વીકી દીધા મોટરમાં. પછી અહીંથી લઈ ગયા એ કે પોલીસ સ્ટેશન જવું ફીર. પોલીસ સ્ટેશન અહીંયાથી ઉપાડીને બરબા ફૂલરામ અને ઓહાની વેચમાં લઈ આમ બાવરૂમાં લઈ ગયા. ત્યાં લઈને એ કે હવે તમને એ કે અહીં માર નાખો, તમને હું તો માર નાખો બીજો તમે ખુશી થતા હોય તો. પછી પેટ્રોલ અહીં હાંકાઈ જાય અમને દઈને હર ગાળી દો ને. ભાષા તો સારું જ હતા, પાસે અમને ચાર ચાર જણા દઈ જાય ને. પછી બૂટું મારે ને કોઈ લાકડીયું મારે ને એ તો સારું જ હતું અમારે મારવાનું. મારે ને એટલે બોટ મારે ને તો આપણે એમને થાય કે આ લાકડી જ મારે આવી બોટ મારે. આ ઘડી છે ને મોટો તો હું હાલી નહોતો હકતો. પછી કે રોલ લાગે હું પણ અહીંયા મારે ગાવું કે. પછી 210 રૂપિયા ટિકિટ ભાડું મને આપ્યું એ લોકો. પછી અહીંયાથી હાલતા હાલતા આવ્યા તે થાક્યા. પછી હું પણ અહીં બાવા પાસે દેહી રહી આવી આમ બે ભાઈ. પછી તમે કોઈ પોલીસને કોઈને જાણ કરી ખરી? જાણ કરી અમારી વાડી હતી છોકરા. અમારી પાસે મોબાઈલ બોબાઈલ કંઈ હતા નહીં. અમારા છોકરા ગયા હિ ત્યાંથી અહીંયા જાણ કરી હતી ગાડી ને આવે. અત્યારે અમે હોસ્પિટલમાં છીએ માંગરોળ. ચંદવાણા ચાર ફોરવીલ લઈને આવ્યા, 8 જણા, 2 ફોરવીલ લઈને આવ્યા. પેલા અમારો દરવાજો બંધ હતો, તાળું મળી ગયું હતું. તાળું મળીને દરવાજો બહાર ફેંકી દીધો. પછી મારા સસરાને મોટાજી સસરાને બેને હું ગાડીમાં લઈ ગયા. પછી આધાર કાર્ડ માંગ્યું. આધાર કાર્ડ લઈને હું ગઈ પાછળ, તો આધાર કાર્ડ લઈને મેં જોયું કે આ તો દિનેશભાઈ છે. પછી બે મોટાજી સસરાને બાપાને બેને ફોરવીલમાં લઈ ગયા. પછી મેં ફોન કર્યો ઘરવાળાને, એને મારા મોટાજી જેઠને ફોન કર્યો. પછી બધા ઘરે ભેગા થઈ ગયા. પછી ભેગા થઈને અમે ફોરવીલ લઈને પાછ સીલ ગયા પોલીસ સ્ટેશન. પછી ત્યાં જાણ કરી. પછી પોલીસ મારા સંદવાણે આવ્યા. સંદવાણે પછી પાછા અમે સીલથી સંદવાણા આવ્યા ત્યારે ખબર પડી, બાપાને ફોન આવ્યો કે અમે પાછળથી ખબર પડી ફૂલરામાને ઓહાની વચ્ચે અમને અંતરિયા મૂકી ગયા. ત્યાં માર મારી ને ઘરે બધા લેવા ગયા. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન. Never miss an update.